नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? धोरण बे विषय कलोल नवनीत गुजराती लेखन विकास એમાં ગુજરાતી નિબંધ લેખન આપણે આજે ભણીશું. એક નંબર અનુલેખન. તો અનુલેખન એટલે વાક્ય તમને આપ્યા હોય એ વાક્ય તમારી સુંદર અક્ષરે લખવાના છે, અનુલેખન કરવાનું છે. સારા અક્ષરે વાક્યો આપણે લખવાના છે. તો જોઈએ આપણે નીચેના વાક્યો સુંદર અક્ષરે લખો. નીચેના વાક્યો સુંદર અક્ષરે લખવાના છે. તો એક નંબરમાં છે ગામમાં ઘણા ઉંદર હતા. તો પહેલા આપણે વાંચવાનું કે ગામમાં ઘણા ઉંદર હતા. વાક્ય જોયું, એમાં આપણે જોવાનું માથે મીંડું, અલ્પવિરામ, પૂર્ણવિરામ બધું ધ્યાન રાખીને આપણે આમાં લખવાનું છે સુંદર અક્ષરે. એમાં કાના માત્રની ભૂલ ના હોય, એ જોઈને આપણે જોડણીની ભૂલ ના થાય એ રીતે આપણે સારા અક્ષરે લખવાનું છે. જોઈ જોઈને આપણને વાક્ય આપેલું છે એ વાક્ય જોઈને આપણે લખવાનું છે. તો એ આપણે લખ્યું છે ગામમાં ઘણા ઉંદર હતા. તો ગામમાં ઘણા ઉંદર હતા, આવી રીતે માથે મીંડું હોય તો માથે મીંડું પણ કરવાનું, બરોબર. પછી હવે બીજું વાક્ય જોઈશું. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો. તો એમાં લખીશું, અહીંયા લખીશું એક દિવસ એક વાંસળી વાળો આવ્યો. ફૂલ સ્ટોપ. પૂરું. હવે આપણે જોઈશું આગળનું વાક્ય. આવી રીતે ઉપરથી જોઈને નીચેની લીટીમાં આવી રીતે સરસ અક્ષરે લખવાનું છે. વાંસળી વાળો વાંસળી વગાડવા લાગ્યો. તો હવે આપણે એ વાક્ય જોઈને લખીશું. તો એ લખીશું વાંસળી વાળો. આવી રીતે પહેલાં જોવાનું, કાનો માત્રની ભૂલ ના થાય એવી રીતે લખવાનું. વાંસળી વાળો વાંસળી વગાડવા લાગ્યો. હવે આગળનું વાક્ય જોઈશું. એ વાક્ય પહેલાં વાંચવાનું પછી લખવાનું. બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. તો એ લખીશું આપણે બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. રસ્વઈ કહેવાય કે દીર્ઘયા? દીર્ઘઈ કહેવાય. એ દીર્ઘઈ કરવાની, દીર્ઘઈની રસ્વઈ ના થાય એ ધ્યાન રાખવાનું, બરોબર. ખબર પડી ને તમને કે કેવી રીતે લખવાનું છે આપણે. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય. એ લખ્યું છે ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય. તો એ આપણે લખીશું ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય.
કે પૂરું વાસણી વાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. તો વાસણી વાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. તો એ લખીશું આપણે વાસણી વાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. અહીં લખવાનું વાસણી વાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. તો આવી રીતે મેં વાક્યો વાંચ્યા અને જોઈ જોઈને લખ્યા. એવી રીતે તમારે પણ નિબંધ લેખનમાં અનુલેખન લખવાનું છે સારા અક્ષરે, બરોબર ને? તો અહીંયા આપણો એક નંબર પૂરો થાય છે, એક પાઠ પૂરો થાય છે અનુલેખન, બરોબર. તો હવે આપણે બીજા પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.